रखड़ता ढोर ने लेने एमसी एक्शन में आता ढोरवाड़ा हाउसफुल थी गया है। तरह परमिट न लेनार पशुओं ने शहर की बाहर खसेड़वा पशु मालिकों ने आदेश करार। अमदावाद में रखड़ता ढोर ने त्रास ने लेने हाईकोर्टे फटकार लगावी छे, जे बाद एएमसी एक्शन में आव्यु छे। जहां पण रोड पर ढोर देखाय त्यांथी ढोर पकड़ी ढोरवाड़ा में पूरी दे छे, जेने लेने पशु मालिकों में फफड़ाट फैलायो छे। स्थिति हवे ए थई गई छे के पशु मालिकों पकड़ेला ढोर छोड़ावा आवता नथी, जेथी अमदावाद में चारे ढोरवाड़ा हाउसफुल थई गया छे। नवा ढोरवाड़ा बनावानी फरज पड़ी रही छे, त्यारे हवे पशु मालिकों ने एएमसीए नोटिस फटकारी छे। અમદાવાદના પશુપાલકો અને માલિકોને અંતિમ નોટિસ, લાયસન્સ અને પરમિટ ન મેળવનાર પશુ માલિકોને અંતિમ નોટિસ આપી છે અને આદેશ કર્યો છે કે પરમિટ ન લેનાર પશુઓને શહેરની બહાર ખસેડવા, લાયસન્સ મળ્યા બાદ જ પશુઓને શહેરમાં રાખી શકાશે। જે પશુ માલિકો પાસે ઢોર રાખવા જગ્યા નથી તેઓ માટે ચેતવણી આપી છે। તમને જણાવી દઈએ કે શહેરમાં અત્યાર સુધી માત્ર 14 પશુ માલિકોને પરવાનગી મળી છે। લાયસન્સ અને પરમિટ માટે એમસીએ 15 સુધી વધુ ફોર્મ વિતરણ કર્યા હતા, જે પૈકી માત્ર 210 પશુ માલિકોના જ ફોર્મ આવ્યા। 30 નવેમ્બર સુધીમાં પરમિટ અને લાયસન્સ લેવાની અંતિમ તારીખ બાદમાં કાર્યવાહી થશે, જેથી હવે 20-22 હજાર પશુઓ શહેરની બહાર જશે। સુરતમાં માસૂમો નશાના રવાડે ચડ્યા છે, સતત બીજા દિવસે બાળકો સોલ્યુશન ટ્યુબથી નશો કરતા ઝડપાયા। રાજ્યના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાના આવા સમાચારો તમે જોયા અને સાંભળ્યા હશે, પરંતુ યુવાનો તો પછીની વાત, હવે તો સ્કૂલના બાળકો નશામાં દલદલ તરફ ધસી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। બાળકો ટાયરના પંચરમાં વપરાતા સોલ્યુશનનો નશો કરતા હોવાની માહિતી બહાર આવી। સુરતમાં સતત બીજા દિવસે પણ બાળકો આ પ્રકારનો નશો કરતા પકડાતા વાલીઓના પગ તળથી જમીન ખસી ગઈ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વધુ એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા। પાંડેસરા વિસ્તારમાં બાળકો નશો કરતા ઝડપાયા। જલારામનગર વિસ્તારમાંથી બે બાળકોને ટાયર પંચરમાં વપરાતા સોલ્યુશન ટ્યુબનો નશો કરતા લોકોએ પકડ્યા છે। પ્લાસ્ટિકની થેલીમાં સોલ્યુશન નાખી નશો કરતા બાળકોને લોકોએ પકડ્યા। 16 વર્ષનો બાળક 11 વર્ષના બાળકને નશો કરાવતો હોવાનું સામે આવ્યું। બાળકો નશાના રવાડે ચડતા વાલીઓની ચિંતામાં વધારો થયો। 6ઠા ધોરણમાં ભણતા બાળકો નશો કરતા સ્થાનિક લોકોએ પકડી પાડ્યા। તેમની બેગ ચેક કરતા પુસ્તકોની આડમાં ટાયર સોલ્યુશન ટ્યુબ અને પાના પકડ મળી આવતા લોકોની આંખો ચાર થઈ ગઈ। ભણવાની ઉંમરમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી ગયા છે, જે અંગે વાલીઓને પણ સતર્ક રહેવા અપીલ કરાય છે। પરંતુ અહીં સવાલ એ છે કે આ બાળકોને વેપારીઓ કેમ પૂછપરછ વગર આવી ટ્યુબ આપે છે? વાલીઓ પણ પોતાના બાળકોની સ્કૂલ બેગ ચકાશે, નહીં તો બાળ પણ ડ્રગ્સના દંગલમાં ફસાતા વાર નહીં લાગે। સાબરકાંઠા અને વલસાડમાં દીપડાએ ફરી મચાવ્યો છે આતંક। સાબરકાંઠા જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। ભંડવાલથી પહાડિયા રોડ પર દીપડાએ બાળક પર હુમલો કર્યો। ચાલુ બાઇક પર દીપડાએ હુમલો કરતા બાઇક પર સવાર બાળકને પગમાં દીપડાના નખ વાગતા ઈજા પહોંચી। સમગ્ર મામલાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું। વલસાડના ધરમપુરના ચીચ ઓઝાર ગામ નજીકથી દીપડો પાંજરે પુરાયો છે। કેટલાક સમયથી અહીં સીમમાંથી દીપડો દેખાતા ગામજનોમાં ભયનો માહોલ છવાયો હતો। થોડા દિવસ અગાઉ દીપડાએ વાછરડાનો શિકાર પણ કર્યો હતો। વન વિભાગ પાંજરું મુકતા અંતે દીપડો પાંજરામાં પુરાયો છે। દીપડાને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખી ફરી જંગલમાં છોડવામાં આવશે।